તો સુરતમાં વહેલી સવારે વરસાદ વરસ્યો. પીપલોદ, ઉમરા, સાથે અઠવા ગેટ સહિતના તમામ વિસ્તારોમાં પડ્યો છે વરસાદ. વરસાદ પડતા લોકોને બફારામાંથી રાહત મળી છે. સવાર સવારમાં રેનકોટ પહેરીને શાળાએ વિદ્યાર્થીઓ ગયા. સુરત શહેરમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ સુરત શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. ખાસ કરીને સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે જે રીતે વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ સુરતી લાલાઓ આકરા બફારા વચ્ચે ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા. પરંતુ આજે વહેલી સવારથી જ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સુરતની જો વાત કરીએ તો અઠવા ગેટ, પીપલોદ, ઉમરા સહિતના તમામે તમામ જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નોકરિયાત વર્ગ અને જે સ્કૂલે અને કોલેજ જતા જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આપ જોઈ રહ્યા છો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ કેટલાક લોકો આનંદ માનતા હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો ખેડૂતોમાં પણ કઈ ખુશી કઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે હાલમાં જે ઊભો પાક છે તે વરસાદના કારણે નાશ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે બીજી તરફ જોવા જઈએ તો ડાંગર તેમજ જે શેરડીનો જે પાક છે તે પાકમાં સૌથી વધુ જે પાણીની જરૂરિયાત હોય છે, ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે આ ઊભા પાકને પાણી મળી રહેતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. નવસારીના ગણદેવીમાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલાયા છે. ચોમાસાનો આરંભ થતાં સાવચેતીના ભાગરૂપે દરવાજા ખોલવામાં આવ્યા છે.